सरकारनी हाई पावर कमिटी हाल एसएसजी हॉस्पिटल में पहुंची होवाना समाचारों छे। आ महत्वपूर्ण समाचारों पर नजर करीशु। हाई पावर कमिटी एसएसजी हॉस्पिटल छेल्ला त्रण दिवसथी वडोदरा में हाई पावर कमिटी पहुंची छे। सयाजी हॉस्पिटल में फायर सेफ्टी की चकासणी करवामां आवी रही छे। त्रण दिवस में 30 थी वधु हॉस्पिटलों की तपास हाथ धरवामां आवशे। अमदावाद करता वडोदरा में वधु क्षतिओ बहार आवी छे, जेनी तपास चाली रही छे। अत्यारे हाई पावर कमिटी एसएसजी हॉस्पिटल पर पहुंची 3 दिवस थी वडोदरा में आ तपास चाली रही छे। फायर सेफ्टी की चकासणी करवामां आवी रही छे। विविध जग्या पर हॉस्पिटलों में जे आगजनी ना बनाव बनी रहा छे तेने लईने अत्यारे तपास करवामां आवी रही छे। કમિટીના તમામ મેમ્બરોએ આજે એસએસજી હોસ્પિટલની મુલાકાત લીધી છે। આ અકસ્માતની ઘટનાઓ, આગ અકસ્માતની ઘટનાઓ કેવી રીતે નિવારી શકાય, શું વધારે સલામતી જનરેટ થાય, એના પર તમામ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી છે સુપરિન્ટેન્ડન્ટ જોડે, એમના ટેકનિકલ સ્ટાફ જોડે। અને વધારે સારું શું કરીએ કે જે ભૂતકાળમાં ઘટનાઓ બની છે એ તો ફરીથી ના બને। ઇલેક્ટ્રિકલના સેફ્ટીના જે કોઈ બી નવ સોલ્વ કરવાના છે તો એ કેવી રીતે કરી શકાય, ફાયરનું કરવાનું છે તો એ શું કરી શકાય, એનો અને સાથે સાથે હોસ્પિટલની ટ્રીટમેન્ટની જે બી કાર્યવાહી છે એ કોઈ બી ડિસ્ટર્બ બી ના થાય અને સાથે સાથે સેફ્ટી કરી શકાય તો કેવી રીતે કરવું એ અંગેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જે કંઈ પણ વિગતવાર અહેવાલ હશે એ તો સરકારને સોંપવામાં આવશે। હા, જે અમુક નાના નાના મુદ્દા જે છે કે એપ્રોચિસ છે કે જે એપ્રોચિસ બિલકુલ એકદમ ત્યાં આગળ ક્લિયર હોવા જોઈએ, એ બધી બાબતે સૂચના આપેલી છે। હા, એ તો ઇન્સ્ટોલેશન્સ એનું ચાલે છે અત્યારે। જે સિસ્ટમ્સ પહેલા આઉટ ઓફ ઓર્ડર હતી ઘટનાની પહેલા, એ જે અત્યારે નવું એને રિનોવેટ કરવામાં આવી રહી છે, એની પ્રક્રિયા અત્યારે ચાલુ છે। હું એનઓસીના પાર્ટમાં નથી, એનઓસી મારો વિષય નથી, તો એ અંગેની બી એટલે જે કંઈ બી બાબત હકીકત હશે આપણે સ્થાનિક ડિપાર્ટમેન્ટ જે છે એ અને તા પ્રશાસન એ અંગેની ચર્ચા કરી લેશે। હા, એ પણ મારો વિષય નથી, મારે આગળ